તૃપ્તિ તૃષા લાગી હોય તો પાણી ને, નહીતર તો પછી પાણી ન પીવું હોય ને તો ઘણા તમે જોજો બાના કરે, પૂછ્યા કરે ઠંડુ છે, બોલો કે આ ઠંડુ હતો, ગાળેલું છે તો કે આ ગાળેલું છે, મિનરલ છે વળી કેટલું એ પૂછે, સમજવાનો કે હજી આને બહુ ઈચ્છા નથી, પણ બરોબર એકદમ કકડી ને તરસ લાગ્યો પછી હરામ પૂછે તો કે ભાઈ મિનરલ છે કે નહીં, ગાળેલું છે કે નહીં, પછી તો એક જ વાત હોય કે દે બાપા લાવ પી લે, તૃષા ઉપરની આપણે કેવી તૃષા છે, જ્યાં સુધી આપણે સ્વયં ભગવાનનું નામ નહીં લઈએ, તમે દાનથી સુખ મળે પણ દાનથી શાંતિ મળે, શાંતિ તો ભગવાનના નામથી જ મળે, જ્યાં સુધી સ્વયં આપણે ભગવાનનું નામ ન લઈએ ત્યાં સુધી શાંતિ ન મળે. નારદજીએ કહ્યું વ્યાસજી મેં પણ આગલા જન્મમાં જ્યારે ખૂબ ભગવાનની ભક્તિ કરીને ત્યારે હું દેવર્ષિપણાને પામ્યો છું, મેં પણ ખૂબ સત્સંગ કર્યો છે. તમને પણ જો શાંતિ જોતી હોય તો સત્સંગ કરો, સાંભળો સત્સંગનો મહિમા કેવો છે. હું તમને મારા ઉપરથી જ કહું, મારા પૂર્વજન્મની કથા કહું. નારદ પોતાનો પૂર્વજન્મ ભગવાન વેદ વ્યાસને કહે છે, અહમ પુરાતીત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચ ન વેદવાદિનઃ નિરૂપિતો બાલક એવ યોગિનઃ શુશ્રૂષણે પ્રવૃત્તિ નિર્વિવિક્ષતા. અહં પુરાતીત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચ ન વેદવાદિનઃ. નારદ પોતાનો પૂર્વજન્મ કહે છે, સાંભળો આગલા જન્મમાં હું એક વેદવાદી દાસીનો દીકરો હતો. આ સત્સંગનો મહિમા શું, ધ્યાન દેજો વાલા, ભગવાનનું નામ કેટલું દિવ્ય છે એ બતાવ્યું છે. એક દાસીનો દીકરો હતો, મારા જન્મના થોડા જ સમયમાં મારા પિતાનું મૃત્યુ થઈ ગયું. અમારી આર્થિક સ્થિતિ બહુ નબળી, પરિવારમાં કોઈ હાથ પકડનારું નહીં, સમાજમાં કોઈ હાથ પકડનારું નહીં, અમે બે જ રહ્યા, હું ને મારી મા. મારી મા બધાયનું દાસીત્વ કરીને અમારું ગુજરાન ચલાવે, કોઈના પાણી ભરે, કોઈના કપડાં ધોય, કોઈના દરણા દળે, આમ અમારું ગુજરાન ચાલે. એક વખત એવું બન્યું કે અમારા ગામમાં સંતો આવ્યા ચાતુર્માસમાં, એ સમયમાં ચોમાસામાં સંતો આવતા, કારણ કે સંન્યાસ ધર્મમાં એવું બતાવ્યું છે કે ચાતુર્માસ આવે ને પછી જ્યાં પહોંચ્યા હોય ત્યાં રોકાઈ જવાનું, એવું સંન્યાસ ધર્મમાં બતાવ્યું છે. એનું કારણ શું કે એ સમયમાં આ પુલ નતા, બ્રિજ નતા નદીઓ ઉપર, ત્યારે નદી નાળા બધું ખુલ્લું, એટલે રસ્તા બધા બંધ થઈ જાય અને વરસાદ ગમે ત્યારે પડે પરડી જવાય, એટલે સંન્યાસ ધર્મમાં એમ બતાવ્યું છે કે ચાતુર્માસમાં રોકાઈ જાવ, નહીતર સાધુ તો ચલતા ભલા, સાધુતામાં કે રોકાવાય ને, એમ લખ્યું છે. સાધુ ગાંઠ ન બાંધતે
उदर समाया ले साधु गांठ न बांधते उदर समाया ले आगे पीछे हरी खड़े जब मांगे तब दे आगे पीछे हरी खड़े जब मांगे तब दे साधु गांठ न बांधते उदर समाया ले साधु कोई दिखे रोकाई नहीं इमना सन्यास धर्म में तो एम लख्यू छे के एक झाड़वा नीचे पण त्रण दिवस थी वधु रोकावु नहीं नहींतर माया लगी जाए ने के आश्रम मारो छे आ झाड़वा मारा छे आ भूमि मारी छे माया थी मुक्त थवा चलता भला પણ એ ઋષિઓ બધા રોકાણા સંતો એટલે ગામમાં બધાને ખબર પડી કે સંતો આવ્યા છે અને એ સમયમાં એવું હતું કે સાધુ સંત કોઈ આવે ને ત્યારે પૈસાનું બહુ મહત્વ નહોતું એ સમયમાં અત્યારે બધું પૈસાથી થાય એ સમયમાં બધું લાગણી ને પ્રેમ હતો એટલે ગામમાં ખબર પડી પછી જેમના વાડી ખેતર હતા ને એ બધા આવીને કોઈ અનાજ દઈ જાય સાધુ સંતોને કોઈને વાડીમાં શાકપાન થતું હોય તો એ દઈ જાય કોઈ પાસે દૂધાણું ગણું હોય તો એ દૂધ છાશ દહીં એવું બધું દઈ જાય આમ સંતોની સેવા કરે અને સંતો પણ કોઈ દિવસ મફતમાં જમે નહીં એટલે સંતો શું કરે સાંજ પડે એટલે આખું ગામ ભેગું કરે અને એમને જ્ઞાન આપે સત્સંગ કરાવે હરિભજન કરે જેથી કરીને એકબીજાને આદાન પ્રદાન થાય એટલે અમારું આખું ગામ એ સંતોની સેવા કરે નારદજી પોતાના પૂર્વજન્મની કથા વ્યાસજીને સંભળાવે છે ધ્યાનથી સાંભળજો કે હું ત્યારે 5 વર્ષનો બાળક હતો નારદજી કહે છે નાનો બાળક એટલે મારી માં જ્યાં જાય જાય ત્યાં મને જોડે લઈ જાય કામમાં ભેગો અમારી બહુ શક્તિ નહીં એટલે મારી માં શરીરથી સેવા કરે એ સંતોને ત્યાં વાસીદુ વાડી દે નદીએથી પાણી ભરી આવે મારી માં સંતો માટે એમના કપડાં ધોઈ દે બળતણ લાવી દે આવી શરીરની સેવા મારી માં બધી કરતી ને હું ત્યાં બાળક હતો એટલે રમતો મારી માં સેવા કરે પછી સંતો જે રસોઈ બનાવે ને એ પ્રસાદ માટે પણ થોડીક સામગ્રી બનાવે પછી ભગવાનને ધરાવે પોતે જમે અને જે કોઈ આવે ને બધાને પ્રસાદ દે આ પ્રસાદજી દેતા એટલે હું બાળક હતો નારદજી કહે છે કે પછી તો મને પ્રસાદનો લોભ લાગ્યો અનુભવ કરજો જે મંદિરે પ્રસાદ વેચાય અને બાળકને ખબર હોય કે આટલા વાગે પ્રસાદ મળે એટલે બધે પહોંચી જાવે હો પછી ઘંટડીની ઓલી વાગે એની વાટ જોતા હોય ક્યારે વાગે પછી તો હું રોજ રાહ જોતો ઘંટડી વાગે પ્રસાદ લેવા પહોંચી જાય આપણે બધા ભગવાનનો જે પ્રસાદ નહીં ને પ્રસાદનો મહિમા મોટો બહુ આ કથામાં જો આપણે કથાનો વિરામ થાય એટલે એમ કહીએ પ્રસાદ લીધા વગર કોઈ જાજો નહીં ભોજનમાં ને પ્રસાદમાં ફરક છે ભોજન પદાર્થ કહેવાય અને તમે માતાજીને થાળ ધરાવી દો ભગવાનને થાળ ધરાવી દો અને દેવી દેવતાઓની નજર એ તમારા ધરેલી સામગ્રી ઉપર પડે પદાર્થ ઉપર પડે
પછી એ પદાર્થ પદાર્થ મટી જાય પછી એ પ્રસાદ બની જાય અને પ્રસાદ આપણે લઈએ ને એટલે આપણી પાપ બુદ્ધિનો નાશ થાય પ્રસાદથી પ્રસન્નતા મળે કારણ કે એ અન્ન હવે સાત્વિક થઈ ગયો તમે ધરી દો એટલે એ સાત્વિક થઈ જાય અન્નમાં ઘણા દોષ છે આપણે કઈ રીતે અન્ન લઈ આવ્યા છીએ કેવા ધનનું અન્ન છે બનાવનારની એ વખતે કેવી બુદ્ધિ હતી બનાવનારે પવિત્રતાથી બનાવ્યું છે કે નહીં સારા વિચારથી બનાવ્યું છે કે નહીં એટલે તો એમ કહેવાય છે કે અન્ન તેવું મન અન્ન જેવું એવું મન થઈ જાય વિજ્ઞાન પણ એમ કહે છે કે આપણે જે ભોજન કરીએ છીએ ને જે અન્ન જમીએ છીએ એ અન્નમાંથી 70% આપણું અન્ન છે એ મળ બની જાય 70% મળ બને પછી એમાંથી 30% છે એ આપણું લોહી બને અને એમાંથી પણ જે સૂક્ષ્મ ભાગ હોય એનાથી આપણું મન પુષ્ટ થાય અન્નના સૂક્ષ્મ ભાગથી મન પુષ્ટ થાય છે એટલે તો આપણા શાસ્ત્રમાં કહ્યું છે અન્ન તેવું મન જળ તેવી બુદ્ધિ પાણી કે અન્ન જ્યાં ત્યાં નખાવું જેવું તેવું નખાવું એટલે કહ્યું છે તમે પાણી જે પીઓ એમાંથી પણ અધિકતમ ભાગ મૂત્ર બને છે સૂક્ષ્મતમ ભાગથી તમારી બુદ્ધિ પુષ્ટ થાય છે સીધી અસર થાય છે અન્ન ને જળને તમારા મન બુદ્ધિ ઉપર આપણે ઘણી વાર જોજો કોઈ એવું અન્ન ખાધું હોય તો આપણે સારા વિચાર નહીં આવે પ્રસાદમાં પ્રસન્નતા છે એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે તમે ભગવાનને જમાડો ને અને ભગવાનની દ્રષ્ટિ પડે પછી એ અન્નમાં કોઈ પણ દોષો એ નીકળી જાય અને અન્ન પ્રસાદ બની જાય નહીતર શીરો તો આપણે સત્યનારાયણનો કરીએ ને ઘરમાં મહેમાન આવે તો એ સોજીનો કરીએ છીએ નથી કરતા બનાવનારા એ જ હોય છે ઘી એ જ હોય સોજી એ જ હોય એ જ ગેસ એ ચૂલો બધું એ જ છતાંય ફરક હોય છે કે નહીં કયો સત્યનારાયણનો શ્રીરામ જોજો કેવી મજા આવશે ઓહો ઘરે દેવ લઈ જવા સારો દીધો હોય તો એમાં બેઠો બેઠો ખાઈ જાય એવો મીઠો પાછો એમાં ભાવે હોય સમજજો સત્યનારાયણની કથામાં તમને ભાવ હશે કથા જીદી કરવાની હોય ત્યારે બહેનોના મન મોટા થઈ જાય બે ચમચા ઘી સેલું નાખે આજે ભગવાનને ધરવું હશે બદામ પિસ્તા લઈ આવે પણ એ જ શીરો જો સાસુ સારું કરવો હોય તો કે બાપા સારું કરવું હોય તો સમજો જો બહેનોના મન ટૂંકા થઈ જાય કે હવે માને પચતું નથી હમણાં એ બાપા પચતું શું નથી તમે કરીને ખવડાવો પ્રેમથી એ મામા એ જ સત્યનારાયણ છે બાપામાં એ જ સત્યનારાયણ છે તમે ભાવથી જમાડો પ્રેમથી ગોપીઓ છાસ કરતી ને એ માખણ ઉતારતા ઉતારતા છાસ કરતા કરતા ભજન કેનું કરતી કૃષ્ણ એનું ચિત્ત એમાં જ રહેતું આજે કૃષ્ણ મારે ઘરે આવે હું એવો માખણ ઉતારો મારે ઘરે ચોરી કરે ભગવાન એમ જ ચોરી નથી કર્યો એનો ભાવ હતો ભાવથી એ માખણ ઉતારતી મનમાં એવી ઈચ્છા કરતી અને ભગવાન તો ભાવના ભૂખ્યા છે કોઈ પદાર્થના થોડા ભૂખ્યા છે પદાર્થના ભૂખ્યા હત તો દુર્યોધનના 56 ભોગ તજી અને વિદુરને ઘરે જાય બોલો કયો ન જાય દુર્યોધન ભગવાનને આંજવા માટે દુશાસનના મહેલમાં ઉતારા રાખ્યા હતા 56 ભોગ તૈયાર કર્યા હતા ભગવાન આવ્યા ત્યારે રસ્તામાં એ ફૂલની સેજો બિછાવી દીધી હતી ગલીએ ને ગલીએ અતરની શીશીઓ લઈને ઊભી હતી બહેનો એના ઉપર છંટકાવ કરે
ज्यां ज्यां थी द्वारिका नाथ निकड़ा जय जय कार थवा मंडियो भगवान श्री कृष्ण ने थियो के ओहो हो अवड़ो स्वागत कारण के भगवान त्यारे दूत बनी जता था। दुर्योधन ने एम हतो के हूं मारा भोग थी भगवान ने आजी दो मारा ऐश्वर्य थी पण एने खबर नथी के साक्षात अतुल साक्षात लक्ष्मी पति छे तो एने आजवा निकळ्यो। तरत भगवाने उद्धवजी ने कह्युं के अहीं नहीं चलो आपणे विदुर ने घेर जासो। दुर्योधन ना छपन भो चालो ने विदुर घेर जासो उद्धवजी चालो विदुर घेर जासो जा।
भगवान तो भावना भूखिया से भावो ही विद्यते, भाव से त्या भगवान भोजन करे। जेने जेने भाव थी आपने भाव थी बनावी धरियो तो भगवान आपने घरे पण पधारे, अन भगवान नी दृष्टि पड़े एटले पछी ई पवित्र थई जाय, पावन थई जाय। तमने भगवान नो मन, भगवान नी भक्ति करवानो मन न थाय, देव मंदिरे जवानो मन न थाय, माड़ा पूजा करवानो मन न थाय, तो तमारे समझी लेवानो के आपड़ी अत्यारे पाप बुद्धि छे। ज्यां सुधी पाप बुद्धि होय ने त्यां सुधी भगवान मां रुचि न थाय, प्रेम न थाय। એટલે શાસ્ત્રમાં કહ્યું છે પ્રસાદનો અનાદર ન કરવો, પ્રસાદ લેવો, પ્રસાદથી પ્રસન્નતા મળે, પાપ બુદ્ધિ દૂર થાય। દેવર્ષિ નારદ કહે છે હું દરરોજ ભગવાનનો પ્રસાદ લેતો, એ પ્રસાદ જમતા જમતા મારી બુદ્ધિ પવિત્ર થઈ, પછી તો મને ભગવાનમાં રુચિ થઈ, પ્રેમ થયો, સત્સંગ સાંભળવા લાગ્યો, ભગવાનની ભક્તિમાં મને પ્રેમ વધતો ગયો, ભાવ વધતો ગયો મારો। પણ મારું મન ભગવાનમાં સ્થિર થયો ત્યાં ઓલા ચાતુર્માસ પૂરા થયા, એટલે સંતોએ તો બિસ્તરા બાંધ્યા, સંતોએ બિસ્તરા બાંધ્યા, એટલે નારદજી કે મને ખબર પડી, હું એમના પગમાં પડ્યો કે મને તમારી સાથે આવવું છે, હે મહાત્મા મને ભેગો લઈ જાઓ, હું તમારી સેવા કરી, ભલે નાનો છું પણ હું તોય તમારી સેવા કરીશ, તમને રોજ કચરા કાઢી દઈશ, પાણી ભરી દઈશ, તમે કેશો એ તમારા માટે વનમાંથી ફૂલ ફળ લાવી, મારાથી બનશે એ બધી સેવા કરીશ, પણ મને ભેગો લઈ જાઓ। સંતોએ મને કહ્યું કે દીકરા તું તારી માનો એકનો એક દીકરો છો, અત્યારે તારી માનો આધાર સ્તંભ જ તું છો, તારી માં જીવે તારા માટે છે, નહીતર એના જીવનનો કોઈ અત્યારે બીજું મહત્વ નથી, અત્યારે એને એક જ મહત્વ છે કે આ મારો દીકરો કાલે મોટો થઈ જશે, મારી સેવા કરશે, મારું ધ્યાન રાખશે। એટલે તો તારી માં જીવે છે દીકરા, અને એને તું દુખી કરીને જા, બહુ ધ્યાન દેજો આ કથામાં વાલા, માતા પિતાને જે દુખી કરી અને ગમે એટલા મંદિરને સેવે, તીર્થને સેવે, ભગવાન કોઈ દી પ્રસન્ન થયો એનો, આપણા પહેલા ગુરુ તો એ છે, માં છે પૃથ્વી છે, પિતા છે બ્રહ્મા છે, આપણા ઘરમાં જ બધી મૂર્તિઓ છે, બોલો। પિતાને પ્રજાપતિ કયા છે, માને ધરતી કઈ છે, ભાઈને ઇન્દ્ર કયા છે, બેનને દયા કઈ છે, અભ્યાગતને અગ્નિ કયા છે, અતિથિને વિષ્ણુ કયા છે, આ બધા એ દેવ રોજ આપણે મળે છે। તમે એમની સેવા કરો, માતા પિતાની રોજ આજ્ઞાનું તમે પાલન કરી પછી પગે લાગી પ્રદક્ષિણા કરો તો પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ જ મળે એમ શાસ્ત્ર કહે છે। આપણે તો તમે જોજો પડવાના દિવસે વરી પગે લાગી એમ થાય કે આજ તો પગે લાગવું, કાં તો મોટો કોઈ દિવસ હોય, જન્મ દિવસ હોય, ઘણા તો વૃદ્ધ માતા પિતા જુદા રહેતા હોય તો પૂછાય ન કરતા હોય, પડવાના દિવસે જાય, મોટા દિવસે પગે લાગે, પછી વળી પાછા એમ કે માથે હાથ મૂકો, માથે હાથ મૂકો, ઓલા મગરમચ્છ પગ પકડે એમ પગ પકડ્યો, ઓલા બિચારા બોલી દે કે હા હા દીકરા સુખી રે, પણ એ કઈ અંતરમાંથી થોડો આનંદના કોઈ શબ્દો હોય, આ તો હયું તો માય બળતું હોય, પણ મોઢે થી એમ કહી દે કે હા સુખી રહ્યું, પ્રેમ થોડું હોય,
शास्त्र तो एम कहे छे के तमे एवी सेवा करो, तमारे काई मांगवानी जरूर नथी, सेवामां स्वार्थ न होवो जोईए। એવો સ્વાર્થ ન હોવો જોઈએ કે હવે સેવા કરશું તો પછી વાડી ખેતર લખી દેશે કે મિલકત ખજાના દેશે, હાલો આમ કરશું તો, એ સ્વાર્થ કહેવાય, સેવા નથી કોઈ પણ સ્વાર્થ। સ્વાર્થથી તમે સેવા કરો તો એ સેવા જ નથી, સેવામાં સ્વાર્થ ન હોવો। નિસ્વાર્થ ભાવથી મહારાષ્ટ્રની એક કથા છે, પુંડલિક નામના એક બ્રાહ્મણ ભગવાનની બહુ ભક્તિ કરતા અને ભગવાનના અનન્ય ભક્ત, પ્રેમ લક્ષણા ભક્તિ, વિષ્ણુ વ્રત પરાયણ, પણ મા બાપ એની કોઈ દિવસી સેવા ન કરે, મા બાપ બે ગરડા પાછા લખવા વાળા, બહુ હેરા, પથારીમાં બહુ ખરાબ સ્થિતિ। આ કોઈ દ્રષ્ટાંત નથી, ઓ બની ગયેલી સત્ય ઘટના છે। એક દિવસ ભગવાને આકાશવાણીથી કહી દીધું એને કે પુંડલિક, મને તારી કોઈ પૂજા કે સેવા સ્વીકાર્ય નથી, આમ તો તું મહેનત કરશ। પુંડલિકે કહ્યું, કેમ પ્રભુ, હું તો પૂરા ભાવથી કરું, ભક્તિથી કરું છું, ભાવથી કરું છું, તોય મારી પૂજા સ્વીકારતા નથી તમે। ભગવાને કહ્યું કે તું તારા મા બાપની કોઈ દી સેવા કરશ, એને કોઈ દી તે જોયા, પૂછ્યું, જ્યાં સુધી એ પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી હું તારી ઉપર પ્રસન્ન નહીં થાઉં। આકાશવાણી સાંભળીને પુંડલિકનું હૃદય દ્રવી ગયું। જ્યાં દોડતો ઘેર જાય છે, માતા પિતાને જોય છે, ખાટલામાં બે પડ્યા છે, અસહાય શરીર છે, દુર્ગંધ મારે છે, આહા, પુંડલિકને તરત ભગવાનના વચનો યાદ આવ્યા। ત્યારથી નક્કી કર્યું, સામાન્ય સાધારણ નિત્ય કર્મ કરી લે, પછી આખો દિવસ મા બાપની સેવા કર્યો, એને નવડાવે, કપડા બદલાવે, રસોઈ બનાવે, કોડિયા જમાડે, એવી સેવા કરવા માંડ્યા। માતા માતા પિતા સુઈ જાય પછી સુવે, ઉઠે એના પહેલા ઉઠી જાય, થોડા જ મહિનામાં માતા પિતા એટલા પ્રસન્ન થયા। એક વખત એ જ મા બાપના અંતરમાંથી એવો ઉદ્ઘાર નીકળ્યો કે હે ભગવાન, તું આ મારા દીકરાનું ભલું કરજો। અને જે દિવસે માતા પિતાના અંતરમાંથી આશીર્વાદ નીકળ્યા, સવારનો સમય હતો, પુંડલિક આંગણામાં ખાટલો રાખીને બેને નવડાવતો, ત્યાં તો બાઈનો ખખડ્યો, પુંડલિકે અંદરથી જ પૂછ્યું, કોણ છે, દરવાજો ખુલ્લો છે, બારેથી અવાજ આવ્યો, હું નારાયણ છું, પુંડલિક વૈકુંઠાધિપતિ। પુંડલિક કહે છે, પ્રભુ તમે આવ્યા છો તો દરવાજાને ધક્કો દો, ખુલી જશે, હમણાં હું નહીં આવું, કારણ કે અત્યારે હું સેવા કરું છું, મારા મા બાપની અધૂરી નહીં મૂકો, તમે અંદર આવતા। ભગવાન અંદર આવ્યા, જોઈ છે માતા પિતાની સેવા કરે છે પુંડલિક, આંગણે કોઈ આવે તો આસન તો દેવું પડે। પુંડલિકે બાજુમાં એક ઈંટ પડી હતી, આમ ફેંકી કે પ્રભુ હવે આ આસન, આના ઉપર થોડી વાર આપ ઉભા રહ્યો એટલે હું સેવા કરી પછી તમને અંદર લઈ જાઉં। એટલે ભગવાન ઉભા રહ્યા, થોડી વાર થઈ તો વરી બાઈનો ખખડ્યો, પુંડલિકે માતા હવે માતાજીની સેવા કરતા હતા, તેઓ વળી પૂછ્યો, કોણ છે, તો કે હું લક્ષ્મી, મને ખબર પડી કે મારા નાથ મૃત્યુ લોકમાં ગયા છે, પાછળ પાછળ હું આવી, કે તમે આવતા રહ્યો, બીજી ઈંટ દીધી એમને ઉભવા, લક્ષ્મીજી ઉભા એમ। પછી પુંડલિક નવડાવી, વસ્ત્ર રસોડામાં બળવા માંડ્યું, તો એ બધું અંદર કરવા ગયા, બહુ વાત ભૂલી ગયા કે મારે લક્ષ્મીનારાયણ ઉભા છે। અને એક સ્થિતિમાં ઉભી ઉભીને આપણે થાકી તો જઈએ ને, ઉભા બેઠા સૂતા,
एक स्थिति में आपने बधाय सजीव छे न रही सके। अत्यारे जो आपने बैठा छे तो थोड़ी वार थाय तो एक गुड्डो ऊंचो करीए, थोड़ी वार थाय तो बीजो गुड्डो ऊंचो करशुं। આપણે ઊંઘમાં રાતના પડખા નથી ફેરવતા, ભલે શરીર ત્યારે ચેતના આપણી સુસુપ્ત હોય, ઊંઘમાં પડખા ફેરવે, કારણ કે સજીવ છીએ, એક સ્થિતિમાં ન રહેવાય। આ તો બ્રહ્મ છે, છતાંય ભગવાન ઉભી ઉભીને થાકી ગયા ને પછી આમ કેડે હાથ દીધા, ઈંટમાંથી ઉભવો કેટલો, ઓહો, પછી પુંડલિકને યાદ આવ્યો, જ્યાં બારે નીકળીને જોયો બે કેડે હાથ દઈને ઉભા છે, આવીને અર્ઘપાદ્ય થી પૂજા કરી દંડવત પ્રણામ કરે, ભગવાન પ્રસન્ન થયા, માગ માગ પુંડલિક, આજે અમે પ્રસન્ન થયા છીએ તારી માતા પિતાની સેવાથી, તારી ભક્તિથી। ધ્યાન દેજો, ભગવાનની નિત્ય ભક્તિ કરતો તો છતાંય ભગવાને કીધું કે હું રાજી નથી, પણ આજે એ ભગવાન કહે છે કે હું બહુ રાજી છું। આ બની ગયેલી સત્ય ઘટના છે। માગવાનો ગયો, માગો, પુંડલિક કહે છે કે મહારાજ હવે મારા માતા પિતાની સેવામાં મને દર્શનનો સમય નથી મળતો, જો પ્રસન્ન થયા હો તો આજ રૂપે તમે અહીંયા પધારો। ત્યારથી ભગવાન ત્યાં બિરાજમાન થઈ ગયા। આજે પણ તમે પંઢરપુર જાઓ ને પછી ત્યાં તમે દર્શન કરજો તો હજી ભગવાન આમ જ ઉભા છે। આ રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલ, હજી ભગવાન એ જ રૂપે ઉભા છે જેને આપણે વિઠ્ઠલનાથ ભગવાન કહીએ છીએ। એ રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલ, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલ, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલ, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલ। રુક્ષ્મિણી સમેત પંઢરીનાથ, રુક્ષ્મિણી સમેત પંઢરીનાથ, રુક્ષ્મિણી ઓ વિઠ્ઠલા, ઓ વિઠ્ઠલા, ઓ વિઠ્ઠલા।
समेता पंढरी नाथा रुक्ष्मणी समेता पंढरी नाथा रुक्ष्मणी समेता पंढरी नाथा रुक्ष्मणी समेता पंढरी नाथा हो पंढरी रुक्ष्मणी समेता पंढरी नाथा रुक्ष्मणी समेता पंढरी नाथा ओ पंढरी नाथा पंढरी नाथा ओ पंढरी नाथा पंढरी नाथा बोलिए विठ्ठल नाथ भगवान की जय। माता पिता ने सेवा थी आजे भगवान ई दृश्य रूपे विराजमान छे हजी पण आ एक सत्य घटना छे। संतोए नारदजी ने कह्यो के तू पेला तारी मां नी सेवा कर दीकरा तने अमारी साथे आवुं तो छे पण तारी मां ने तू दुखी करीने अमारी साथे चालीस तो भगवान तारा ऊपर राजी नहीं थाय। पहला तारी मां नी सेवा कर ले अमे तने आशीर्वाद दईए छीए। ई संतोए नारद जी के मारा हाथ माथा ऊपर हाथ मूक्यो आशीर्वाद दीधा के आ जीवन मां एक वखत तने भगवान जरूर मळशे। आटलू कही संतो आशीर्वाद दई मने एक मंत्र आपी गया एक मूर्ति आपी गया कोई सोना रूपानी धातु पत्थर नहीं शब्दमय मूर्ति के भगवान नो रूप केवो छे ई तारा हृदय मां तू ले। सशंख जगरम सगिरी टकुंडलम सपीत वस्त्रम सरसी रुहे क्षणम सहार वक्षस्थल कौस्तुभम श्रियम नमामि विष्णु शिरसा भगवान नो एक दिव्य रूप छे सोड कला वालों सुंदर अति सुंदर एकदम तरुण छे स्वरूप युवा तरुणम रमणीयांगम रमणीय अंग छे सुंदर मुखाकृति चंद्रमाना पूर्णिमा नो चांदो होय एवी वाकड़िया वाळ कमल नयन सुंदर मजानु नासिका कमळनी पाखड़ी जेवा ओष्ट छे सुग्रीव कंठ छे विशाल वक्षस्थल छे कंठमां कौस्तुभ धारण कर्युं छे चार भुजा छे चक्र गदा पद्मने धारण कर्या छे गंभीर नाभी छे केळमां कंदोरो छे गळामां वैजयंती माळा छे पीळू पीतांबर पहेर्युं छे चरणमां नूपुर छे જેમનું દર્શન કરતા મન અને નયન બે પ્રસન્ન થઈ જાય આવું ભગવાનનું સુંદર સ્વરૂપ તારા હૃદયમાં પધરાવ અને એક મંત્ર આપ્યો નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુધાય પ્રદ્યુમ્નાય નિરુધાય નમઃ શંકરષણાય ચ ચાર નામવાળી આ ગાયત્રી છે વાસુદેવ કે જેમાં ભગવાનના ચાર નામ છે વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ મંત્ર શા માટે આપ્યો કે એના તમે અજપા જપ કરો તો તમારા ચાર અંતકરણ અંતકરણ ચાર છે અંતકરણ ચતુષ્ઠયા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જેમ જેમ તમે કાલે આપણે કહી ગયા ને કે જેમ જેમ ભગવાનની કથા સાંભળો જાપ કરો કીર્તન કરો ઇન્દ્રિયોને ભગવાનમાં જોડો
तेम तेम अपना अंतकरण शुद्ध था, मन विशुद्ध बने, बुद्धि विशुद्ध बने, इंद्रियों बधी अंतर्मुख थी जाए, चित्त शुद्ध थी जाए, इतने परमात्मा की अनुभूति थाय। आ मंत्र एमने आप्यो, देवर्षि नारद कहेशे महाराज आ मंत्र ने हूँ हृदय में लई मूर्ति ने हृदय में पधरावी तप करवा लाग्यो, पण मारी मां नो एक नो एक दीकरो हतो ने पाछो नानो, एटले मां ने दीकरामां प्रेम नो होय। तमे जोजो आजे पण अनुभव करजो, मां ने सौथी चिंता वधारे कोनी होय, बाळक न होय ने त्यां सुधी मां पति मां ध्यान राखे, बधामां ध्यान राखे, धीमे धीमे अनुभव करजो, बाळक थई जाय पछी मां नो बधुं ध्यान क्यां जाय, बाळक थोड़ी थोड़ी वारे पूछा करे कि हाल हवे दूध पी ले, हवे पानी पीवू छे, आम करू छे, तेम करू छे, अनुभव करजो। घर में छोकरो आवे एटले मां एने पूछ पूछ कर्या ज करे, ए आम कर, ए सीधो बेस, हवे आम कर, हवे नाही ले। ओला बालक ने एम थयो कि मां मारा ऊपर टक टक करे, बालक कंटाळी जाय, पण मां ने प्रेम होय, आम कर, आम कर, आम बेस, आम उठ। एक दिवस मारा मन में विचार आव्यो, नारद जी के क्या मारी मां मने रोज शांति थी माड़ा पूजा करूं तो विघ्न करे, एक मारी मां जो न होय ने तो शांति थी केवी भक्ति थाय। सो विचार आव्यो के मां न होय तो भजन शांति थी थाय, एवो विचार आव्यो। અને વેલી પરોડના અંધારામાં મારી માં ગાય દોવા જાતી હતી, એને અંધારામાં દેખાયું નહીં, એક સાપ ત્યાંથી નીકળ્યો અને સાપ ઉપર મારી માનો પગ આવી ગયો, સાપે માને દોષ દીધો, માનું મૃત્યુ થઈ ગયું। હું ખૂબ રડ્યો, માની ઉત્તર ક્રિયા કરી, પછી મને એમ થયું કે હવે સુખેથી ગોવિંદ ગાશું। ઘરબાર મૂકી યમુનાજીને કિનારે આવ્યો, એ જ સંતોની આપેલી મૂર્તિ મારા હૃદયમાં પધરાવી, વાસુદેવ ગાયત્રીનો જપ કરતા કરતા ભગવાન ઉપર તપ કરતો। એક વખત જે સ્વરૂપનું હું ધ્યાન કરતો હતો એ જ સ્વરૂપ મારા અંતરમાં પ્રગટ્યું, ભગવાન પ્રગટ્યો, પ્રકાશ પ્રકાશ વ્યાપી, ભગવાનનું સ્વરૂપ એટલું બધું તેજસ્વી છે કે આપણે આ નરી આંખેથી તો જોઈ ન શકીએ। આપણે શાસ્ત્રમાં સવારના ઉગતા સૂર્યની પૂજા કરવાનો શું કામ કહ્યું છે, શા માટે કહ્યું કે સૂર્ય ઉગતા હોય ને ત્યારે તમે જોજો એનો તેજ બહુ શાંત હોય, ઉગતા સૂર્યના તમે દર્શન કરી શકો, થોડી વાર જોઈ શકો, દર્શન કરી શકો, પણ એ જ સૂર્ય જો અત્યારે આવી ગયા ઉપર, 12 વાગ્યાનો સૂર્ય છે અત્યારે, એને આપણે આંખેથી જોવા હોય થોડી વાર જોઈ શકશો નહીં, કારણ કે તે એક સૂર્યને પણ આપણે જોઈ નથી શકતા, તો ભગવાનનું જે તેજ છે ને તો કરોડો સૂર્ય જેવો છે, કોટી સૂર્ય સમાન પ્રભા, અદભુત તેજ મારા અંતરમાં જે તેજ પ્રગટ્યો, આહાહા, રોમ રોમ પુલકિત થઈ ગયા, મારું મન આનંદ સાગરમાં ડોલવા લાગ્યું। એ જ વખતે મારી આંખ ઉગડી ગઈ, નારદજી કહે છે પણ જ્યાં આંખ ઉગડી પછી ઈ દ્રશ્ય ઈ પ્રકાશ મેં જોયો ને, આગળ પાછળ આજુબાજુ ઉપર બધે મેં જોયું, પછી મને એ ચતુર્ભુજ દર્શન થયા। હું શોધતો હતો કે આ દર્શનજી મને થયા, મારા અંતરમાં જે તેજ પ્રગટ્યું એ ક્યાં ગયું, આકાશવાણી થઈ કે દીકરા હવે તને મારા દર્શન હમણાં નહીં થાય, આ શરીર છૂટ્યા પછી તને મારી પ્રાપ્તિ થશે। આકાશવાણી સાંભળી મહારાજ, પછી તો હું
भगवान ऊपर तप करतो रियो, ईज प्रतीक्षा करतो तो कि क्यारे आ शरीर पड़े, क्यारे मने भगवान मळे। भक्तनी एक भूमिका एवी थई जाए, एवी पराकाष्ठानी भक्ति थई जाए ने, पछी ई भक्तने बीजू बधु तो बंधन लागे, पछी एने कोई जीजी विषय होय ज नहीं। પછી તો એક જ ઈચ્છા હોય કે ક્યારે આ શરીર પડે ભગવાન મળે, ક્યારે શરીર પડે ભગવાન। શરીર રાહ જોઈ છે, શાસ્ત્ર એમ કહે છે કે પરાણે શરીર છોડવું નહીં। આ બધા જે આત્મહત્યા આપણે હમણાં સાંભળીએ છીએ, વાંચીએ છીએ, બહુ પાપ છે। કોઈ દોરડે લટકી જાય, કોઈ અગ્નિમાં, કોઈ પાણીમાં। ઘણી વાર તો આપણે એવું વાંચીએ છીએ કે મા નાના નાના બાળકો હોય ને છોકરાને ભેગી લેવો, કેટલું પાપ। પાંચ મહાપાપમાં બાળ હત્યા તો મહાપાપ છે। આ શરીર છોડવું, પરાણે શરીર છોડવું પાપ છે। શાસ્ત્ર એમ કહે છે કે પરાણે શરીર છોડવું નહીં અને અતિશય જીવવાની જીજીવિષા રાખવી નહીં, બહુ જીવવાની ઈચ્છા એ નહીં રાખવાની, પછી બહુ લગાવી ન રાખવાની। હજી જીવું, હજી જીવું, 80-85 થઈ ગયા હોય ને તોય તમે જોજો શરીર આ ખોડિયું છોડવાની ઈચ્છા ન થાય, થાય ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે બાપા હવે સમય પૂરું થાય તો લઈ લે, હવે કોઈ જીવવાની ઈચ્છા નથી। પરાણે મરવું નહીં, પરાણે જીવવું નહીં। શરીર કોઈ કામ ન કરતું હોય, ખાટલામાં પડ્યા હોય, પાંચ વાર પાણી માગીએ ત્યારે આવીને કોઈ પછાડીને એક વાર થઈ જાય કે સુખ નથી કરવા દેતા, બે ચાર દિવસ તાવ તાપ આવે કે હોસ્પિટલમાં દાખલ કરે, બે ચાર દી બાટલા ચડાવે તો બધા સેવા કરે। કોઈ નાળિયેર લઈ આવે, કોઈ મોસંબી લઈ આવે, કોઈ વળી જ્યુસ લઈ આવે, માથા માથે હાથ ફેરવે, ડોક્ટરને પાછા ભલામણ બરોબર ધ્યાન રાખજો, ચિંતા કરજો નહીં। આમ ચાર દી પૂછા કરે, પણ પછી જો ખબર પડે કે આ તો લાંબુ હાલશે, પછી એક તપાસ કરે કયો ઓયડો ખાલી છે, આડા ક્યાં નહીં આવે, હા ફકાવી દો, પછી ધીમે ધીમે તમે જોજો ઓછો થતું જાય કે બાપા હવે તો આ રોજ નું થયો। આપણે ભગવાન પાસે માગીએ એટલે છે કે બાપા હાલતા ચાલતા લઈ લેજે, ઓ પથારીમાં નાગજે, કારણ કે આપણે પાછો વિશ્વાસ તો કરો કે આ પાછળના લગભગ તો કરશે નહીં, વિશ્વાસ તો કરો કે લાંબુ કરે એવા નથી આ। પણ એક વાત બીજી ધ્યાન રાખજો, બધામાં પસંદગી હાલશે, તમે જોજો પહેરવા ઉઠવામાં પસંદગી હાલે, ખાવા પીવામાં હાલે, ફરવા હરવામાં, ઘર આવવું જોશે, આ બધામાં પસંદગી હાલે, પણ મરવામાં કોઈ દી પસંદગી કામ આવે? ઈશ્વર તો બધાય ગણે આપણે ફટ દઈને હાલ્યા જઈએ, હે ભગવાન આવું દેજે, પણ એમાં કામ નહીં આવ્યો, એમાં પસંદગી એ કામ નહીં આવે। જેવા આપણા કર્મ હશે એ પ્રમાણે આ શરીર છૂટશે। પંચત્વમ મૂર્છતે જંતુર ભુંક્ત આરબ્ધ કર્મ તત્ આરબ્ધ કર્મ તત્ શરીરમાંથી પ્રાણ બહુ કષ્ટથી નીકળે છે,
શરીર છોડવાનો બહુ ભયંકર દુઃખ છે. બહુ જીજી વિષય ન રાખવાની, પરાણે મરવું નહીં. દેવર્ષિ નારદ જુઓ, પરાણે શરીર નથી મૂક્યું, રાહ જોતા હતા ક્યારે શરીર પડે, ક્યારે ભગવાન મળે. મહાપુરુષો પરાણે ન છોડે. સમયાંતરે આ શરીર છૂટ્યું, પછી મારો જન્મ બ્રહ્માના ખોડામાંથી થયો, નારદ એવું મારું નામ પડ્યું. આ ફળ મને કેનાથી મળ્યું? ઓલા ગુરુઓથી. મને તાર્યો કેને? ગુરુએ. એટલે તો એમ કહેવાય છે, આપણે સદગુરુ મળે. એ ગુરુ તેરો પારે ન પાયો, ન પાયો, ન પાયો. ભવિના ભવિના
नारद कैसे मने सदगुरु मड़िया सत्संग थियो अभव सागर हूं तरियो एक दासी पुत्र माथी देवर्षि थयो आ सत्संग ना प्रभाव थे हरि नाम ना प्रभाव थी। हे व्यास जी तमे पण मननी शांति जोती होय तो भगवान ना गुणगान गाओ सत्संग करो। लियो हूं तमने चतुश्लोकी भागवत आपू छो जे मने मारा पिता ब्रह्माए आप्यो छे ए चार श्लोक नो मूल भागवत ब्रह्माए जे नारद ने आप्यो तो ई भागवत नारद जी कोने आप्यो भगवान वेद व्यास ने अने आमाथी प्रभु ना गुणगान गाओ सत्संग करो एम कयो अने पछी देवर्षि नारद ए आपी ने विदाय थया। व्यास भगवाने ई चार श्लोक माथी भगवान ना एवा गुण गाया एवा गाया दिव्या संहिता रची चार श्लोक नो विस्तार केटलो कर्यो 18,000 श्लोक 335 अध्याय 12 स्कंद 18,000 श्लोक 6.5 लाख अक्षरो एनी दिव्य संहिता रची। भागवत शास्त्र एवो रच्यो व्यास जीए के एमा वेद पुराण उपनिषदो गीता महाभारत बधायनो एमा समन्वय कर्यो। वेदोपनिषदां सारा जाता भागवती कथा सर्वे वेद इतिहासानां सारं सारं समुद्गृतं तमाम वेद पुराणों ना सार जे हता ई लई लई अने आ भागवत जी नी अंदर सींच्या दिव्य संहिता रची अने जेवो आ भागवत व्यास भगवाने रच्यो आहा पछी तो एमने परम शांति नी अनुभूति थई तमाम अशांति उद्वेग दूर थई गया अने व्यासजी ने थयो के बस मनुष्यना कल्याण ने माटे आनाथी विशेष हवे बीजू काई होई ज न सके परम शांति थई। द्वापर युग में एमने आ भागवत रच्यो पछी रचिया पछी व्यास भगवाने भागवत कोने आप्यो पोताना दीकरा सुखदेव ने दीकरो जानी ने नहीं अधिकारी हता एम बतायु छे के आ कथा जयरे महादेव जी कैलाश मा एकांत मा पार्वती ने कहता था आ कथा मुक्ति आपनारी कथा गुह्य कथा गुह्य ज्ञान एटले महादेवजीए आखो एक पर्वत खाली करावे होतो। पार्वती जी ने कहो के मारा ने तमारा सिवाय बीजू कोई नहीं हो हूँ कथा तमने समाधि मा कहीश कई रीते कहीश कहू समाधि मा बहु ध्यान देजो वाला भागवत कथा छे ने ई समाधि भाषा नो ग्रंथ कहवाय छे। समाधि शब्द ना बे अर्थ छे एक तो ध्यान मग्न थी जाऊं बाह्य संसार थी पर थी जाऊं एने समाधि कहवाय
मन ने सम करी इंद्रियो मन बुद्धि बधु सम करी अने रेवु ई समाधि बधु जोड़ी देवु भगवान समाधि नो बीजो अर्थ छे गहन ज्ञान ज्ञान नी गहनता गहन ज्ञान छे એટલે તો આખો પર્વત ખાલી કરાવ્યો એકાંતમાં કથા કહેતા હતા પણ છતાંય ઓલા ગણોએ બધું ખાલી કર્યું ને એમાં તોય એક પોપટનું ઈંડું બરફમાં રહી ગયું હતું મહાદેવજીએ કહ્યું હતું કે હું સમાધિમાં કથા કહીશ એટલે મારું ધ્યાન તમારામાં નહીં હોય ભગવાનમાં હશે અને હું સમાધિમાં કથા કહીશ એટલે વચ્ચે વચ્ચે તમારે મને હોકારો દેવો જો હોકારો બંધ થઈ જશે તો કથા બંધ એટલે પાર્વતી માએ કહ્યું હા હું તમને હોકારો દઈશ ધ્યાનથી સાંભળીશ કથા શરૂ થઈ ઓલી બાજુ ઈંડું જે હતું ને એમાંથી બચ્ચું જન્મ્યું હવે એ બચ્ચાને પક્ષીના બચ્ચાને પેલું જ શું મળ્યું પોષણ કથા અમૃત કથારૂપી અમૃતો પાર્વતીમાં કથા સાંભળે છે બચ્ચું એ સાંભળે છે હોકારો દે છે પાર્વતીમાં પણ કથા સાંભળતા સાંભળતા તમે જોજો આપણી આંખ ભારી થઈ જાય થઈ જાય ને થઈ જાય જોલું આવી જાય આમ તમે જોજો 2 વાગ્યા સુધી રાતના તડાકા મારશે આંટા ફેરા કરશે ઊંઘ નહીં આવે કેટલાય પડખા ફેરવીએ માન ઉઘાવે પણ કથામાં તમે બેસજો નકર તો જો અહીંયા આવી ગરમી લૂ વાતી હોય તોય તમે થોડીક વાર બેસો હમણાં એનું કારણ છે કારણ કે ભગવાનનું નામ જુઓ કેટલું શાંતિ વાળું છે તમે અનુભવ કરો છો ઊંઘ ક્યારે આવે કે તમારું મન જો શાંત થઈ જાય ને મન ઇન્દ્રિયો બધું શાંત થાય એટલે તમને તરત ઊંઘ આવી જાય અનુભવ કરજો જે માણસ મનમાં કાંઈ ન લેતું હોય ને એને ગમે ત્યાં ગમે ત્યારે ઊંઘ આવી જાય દુઃખી કોણ છે મનમાં રાખે જે સમજ્યું છે એને દુઃખ છે બાકી ક્યાં સંસારમાં છે કાંઈ દુઃખ પાર્વતીમાં જોલું આવી ગયું ઓલા બચ્ચાને એમ થયું કે જો હોકારો બંધ થશે તો તો આ કથા એને પોપટના બચ્ચાને બહુ મજા આવતી હતી કથામાં આનંદ ઓહો એવો રસ ઓલું બચ્ચું મંડ્યું બોલવા હરે નમઃ પોપટને આપણા ચાળા પડતા આવડે પણ હવે પક્ષીના અવાજમાં મનુષ્યના અવાજમાં ફરક તો પડે અવાજ બદલ્યો મહાદેવજી આંખ ખોલી તો સૂતા છે માં પાર્વતી સુતા તો પછી આ બોલ્યો કોણ મહાદેવને એમ થયું કે આ જ્ઞાન એવું છે જે અભક્તને આપવું નહીં એમ લખ્યું છે ભાગવતમાં લખ્યું છે કે અભક્તાય ન દાતવ્યમ અભક્તને ન દેવું અભક્તનો એક અર્થ એવો થાય છે અભક્ત એટલે જેને તૃષ્ણા ન હોય એવો એને અભક્ત કહેવાય હમણાં સવારે જ આપણે કહી ગયા ને કે પાણીની તરસ તમને લાગી હોય અને તમને પાણી આપીએ તો એનું મહત્વ સમજાય ભૂખ લાગી હોય ને તમને કોઈ દે જમવાનું તો પછી તમે જોજો એ મજાના રોટલા હોય ને ભલે સાદું ભોજન હોય તોય આપણે એમ થાય કે ઓહો શું રસોઈ બની છે અને પેટ ભર્યા હોય પછી તો પકવાનમાં આપણે વાંધા કાઢીએ જરાક મીઠું વધુ છે જરાક આમ છે તૃષા લાગી હોય આપણે પણ જો અત્યારે બધાને અધ્યાત્મ ભૂખ લાગી આપણે આ કથા કરાવવાનું કે સાંભળવાનું મન ક્યારે થાય જ્યારે તમને આવો સદવિચાર આવે ત્યારે તમારે સમજી લેવાનું કે મને અધ્યાત્મ ભૂખ હવે લાગી છે અધ્યાત્મ તરસ લાગી તો જ તમને અહીંયા આવવાનું મન થાય આ કોઈ અભક્ત તો નથી ને એટલે કે ભૂખ તૃષા વગરનો નથી ને
महादेव त्रिशूल उपाड़ियो बच्चो भाग्यो क्या आश्रो लीधो व्यास पत्नी पानी भरी नावता तयम जो एने कथा सांभळी तो पक्षीनी योनिमांथी मुक्ति थई गई पछी एनो अवतार क्या थयो व्यास पत्नी ना उदरे पुत्र रूपे पधार्या પણ આગલા જન્મમાં મહાદેવના મુખે ભાગવત સાંભળ્યું ને એટલે એમને એવો વૈરાગ દૃઢ થઈ ગયો કે પૃથ્વી ઉપર એમને જન્મ લેવાનો વિચાર જ ના આવ્યો. અવતાર નતા લેતા બોલો. બાર બાર વર્ષ સુધી માના પેટમાં રહ્યા. બાર બાર વર્ષ સુધી બાળક જન્મે નહીં તો વિચાર કરો એ માની સ્થિતિ કેવી થાય. કેમ અનાવતા માનું દુઃખ કેમ દૂર થાય એની પ્રસૂતિનું. એટલે વ્યાસ ભગવાન એને ગર્ભમાં પૂછે છે કે દીકરા તું જન્મ કેમ નથી લેતો, બાર બાર વર્ષ થઈ ગયા અને તું જો જન્મ નહીં લે તો તારી મા આ દુઃખમાંથી મુક્ત કેમ થશે. ત્યારે અંદરથી જવાબ આવ્યો કે પિતાજી મને વચન આપો કે સંસારના કોઈ માયામાં તમે મને નાખશો નહીં તો અવતાર લો. વચન દીધું ત્યારે ભગવાન સુખદેવજી પ્રગટ્યા. બોલીએ સુખદેવજી મહારાજ કી. પ્રગટ્યા તો ખરા પણ જન્મતાની સાથે જ માતા પિતાને પગે લાગી અને ઉપડી જ ગયા. સીધો વનનો માર્ગ. એમના કોઈ સંસ્કાર થયા નથી. યમ પ્રવ્રજં તમનુપેતમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેન્દુ તં સર્વભૂત હૃદયં દીકરા હે પુત્ર હે પુત્ર વ્યાસજી પાછળ દોડે છો. ઉભાર્યો ઉભાર્યો ક્યાં જાવ છો? હજી તમારા કોઈ સંસ્કાર નથી કર્યા, તમારું કોઈ નામ નથી પાડ્યું, તમારા જાત કર્મ નહીં, નામકરણ નહીં. સુખદેવજીનું નામ કઈ પાડવામાં નથી આવ્યું. આપમેળે સુખદેવજી પડી ગયો. આગલા જન્મમાં પોપટ હતા. પોપટને સંસ્કૃતમાં સુખ કહેવાય. એ તો જન્મીને નીકળી જ ગયા. કોઈ સંસ્કાર નથી ગયા, સતી થયા. એમના નામ પણ આપમેળે પડી ગયું છે સુખદેવ.